કપરાડા તાલુકાના અંતરિયાળ એવા વારોલી તલાટ ગામમાં રહેતા આદિવાસી પરિવારને જૂના રાજા છાપ સિક્કા પર વિધિ કરી લાખો રૂપિયાનો વરસાદ થશે તેવી લાલચ આપી તાંત્રિક વિધિના નામે આદિવાસી પરિવારને પાણીમાં ધતુરાનું પાણી પીવડાવી બેભાન કરી રૂપિયા લઈ ફરાર થઈ અને પહેલા જ લોકટોળાએ તેને પકડીને થાંભલા સાથે બાંધી માર મારી પોલીસને હવાલે કરી દીધો હતો કપરાડા તાલુકાના વરોલી તલાટ ગામમાં રહેતા મયુરભાઈ ભુસારા નામના એક વ્યક્તિને સેલવાસમાં રહેતા તેના મિત્ર દીપેશે એક વ્યક્તિ રાજા છાપ સિક્કા પર તાંત્રિક વિધિ કરી લાખો રૂપિયાનો વરસાદ કરાવી આપતા એક ભગતને ઓળખતા હોવાનું જણાવ્યું હતું જેને લઈને કચ્છ જિલ્લાના માધાપર ખાતે રહેતા ભરત કરશન પટેલ ઉર્ફે ભરત બાપુ વિધિ કરવા માટે વારોલી તલાટ ગામ ખાતે આવ્યો હતો જ્યાં પરિવારને પ્રસાદના નામે પાણીમાં ધતુરાનું પાણી પીવડાવી બેભાન કરી રૂપિયા લઈ ભાગી છૂટે તે પહેલા જ ઘરના તેમજ ફળિયાના લોકોએ ઠગ ભગત ભરત બાપુને પકડી થાંભલા સાથે બાંધી માર મારી અને નાના પોઢા પોલીસને હવાલે કરી દીધો હતો આ અંગે વધુ તપાસ નાના પોઢા પોલીસ કરી રહી છે વારોલી તલાટ નાના પોંડાના મયુરભાઈ બાબલુભાઈ છે એને આ કામના આરોપી ભરત કરશન પટેલ મળ્યા અને કહ્યું કે તમારી પાસે જે જૂના સિક્કા છે એનો હું વરસાદ કરાવી દઈશ એ રીતે એમને લલચાવી ફોસલાવી અને ફરિયાદીના ઘરે જઈ અને નાની એવી તાંત્રિક વિધિ કરાવવાનો કાર્યવાહી કરેલ અને પછી ત્યાં કંઈ પરિણામ મળેલ નહીં એટલે એમને જે હાજર હતા એમના કુટુંબના સભ્યો એમને પ્રસાદ રૂપે કંઈક ઘેનકારક વસ્તુ પીવડાવેલ અને એ પછી આ જે આરોપી છે એ નાશવા જતાં ફરિયાદીને ખ્યાલ આવે કે કંઈક છેતરપિંડી થઈ છે એટલે આ દોડેલ એટલે ફરિયાદીને બીજા બધા માણસો બધા ભેગા થઈ ગયા અને આરોપીને પકડી લાવીને ઘરમાં બાંધી દીધેલ અને પછી પોલીસને જાણ કરેલ એટલે આ રીતે લોકોની છેતરપિંડી કરતા ઈસમને ફરિયાદીએ સારી જાગૃતતા દાખવી અને પકડાવી અને એક સારી કામગીરી કરેલ છે ભરત બાપુએ એવી લાલચ આપેલી કે જૂના સિક્કા હોય તેના પર ઉપરથી વરસાદ વરસાવી આપું એમ કે કેટલો ખર્ચો થશે કેટલા ખર્ચે એક સિક્કા પર 8000 ખર્ચો કીધેલો ને એમાં 22 કરોડની લાલચ આપેલી કે 22 કરોડ હા બનાવી આપું એમ પછી તો પછી અમે લાલચમાં આવી ગયા એમ પછી પાણીમાં શું લાખવાનું હતું તે ખબર નહીં અમને પાસેથી બહેલ આવતા પાંચ છ જણ અમને 10 થી 15 મિનિટ આંખ બંધ કરવા કીધેલી પછી તેની દવા બની ગઈ હોય એટલે પછી અમને આંખ ખોલીને મારા બનાવીને હાથમાં આપેલી બનાવીને હાથમાં આપેલી તેને કીધું કે પહેલે તેને એમ કીધું કે જે બીમાર છે તેને પહેલે પીવડાવ તો બીમાર મારી વાઈફ હતી ને મારી બેન હતી તેને વધારે પીવડાવવા કીધેલું પણ એમાં એવું થયું કે એ લોકોએ એક એક જ ગ્લાસ પીધેલો પછી નહીં પીધેલો ને અમારા જેવાને બે ત્રણ ગ્લાસ પી ગયેલા એમ પછી 15 થી 20 મિનિટ જેવું થયું હે પછી મારો ભાઈ જ વધારે પેલો ખરાબ કરાવવા લાગ્યો ઉલટી કરવા લાગ્યો એમ તેમ બધું કરવા લાગ્યો પછી મેં તેને કીધું કે આવું નહીં થવું જોઈએ એમ એને પકડીને નહીં હા પેલો બેહેલો હતો પણ આમ જોવાયું તો આવતો બી નહીં હતો અહીંયા ઓટલા પર જ આવતો નહીં હતો તો પછી આવું નહીં થવું જોઈએ એટલે મેં અહીંયા પકડીને પછી લાવ્યો પછી અહીંયા જ પકડીને ભરાવ્યો જ કરતો હતો પછી મમ્મીએ પછી પાછો પકડી